વડનગરમાં ડબ્બા જગદીશ ઠાકોર નામના વ્યક્તિનું અપહરણ. અપહરણ કરતાએ અપહરણ કરી માંગી હતી 25 લાખની ખંડડી. પરિવાર પાસે ફોન કરી 25 લાખની માંગ કરી હતી. પોલીસની ખોટી ઓળખ આપી કરાયું હતું અપહરણ. પૈસા ન મળતા અપહરણ કરતાએ જગદીશ ઠાકોરના પરિવારે ફરિયાદ આપતા પોલીસે અપહરણ કરતાને પકડી લીધો હતો. નાણાં પડાવવા અપહરણ કર્યાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગર ડિવિઝનના વડનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 26/7/2023ના રોજ એક ફરિયાદી કે જેમનું નામ કાંતિજી કેસાજી ઠાકોર છે અને પોતે સબલપુર ગામના વતની છે, એમણે ફરિયાદ આપેલી. એમના પુત્ર જગદીશ કાંતિજી ઠાકોરનું અપહરણ થયેલું અને એ અપહરણ કર્યા બાદ જે અપહરણકર્તાઓ છે એમણે આ કાંતિજી કેસાજી પાસેથી 25 લાખની ખંડણી માંગેલી. એ 25 લાખની ખંડણી અને આ અપહરણના બનાવ અનુસંધાને વડનગર પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપીઓની સઘન પૂછપરછ બાદ ગુનાના મૂળ સુધી અમે પહોંચેલા છીએ. સાચા આરોપીઓ કોણ, આ ગુનામાં એમની સાથે સંડોવાયેલા છે, એ ઓળખ અમારા તરફથી કરી લેવામાં આવેલી છે અને હાલમાં આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રાખી આ ગુનો કરવા પાછળનો મુખ્ય એમનો આશય શું હતો, ખંડણી માગવા પાછળનું કારણ શું હતું, એ દિશામાં અમે અત્યારે હાલ તપાસ હાથ ધરેલી છે. આ જે લોકો હતા તેના દ્વારા કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું, કઈ જગ્યા પર કરવામાં આવ્યું, કઈ રીતે શું સ્ટ્રેટેજી હતી એની? આ લોકોને આ જ્યારે જે જગદીશ કાંતિજી ઠાકોર હતા એ પોતે એના ઘર આગળ ઊભો હતો, એ દરમિયાનમાં જ ગાડી લઈ અને આ જે સૌ પ્રથમ આ જે બે આરોપી પકડાયેલા છે એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે ઘર આગળ ઉભેલો હતો ત્યારે આની પાસે મોટી રકમ આવેલી છે, 1.5 કરોડ જેવી રકમ આવેલી છે એવી આ આરોપીઓ પાસે માહિતી હતી. એ માહિતીના આધારે એમણે આ 25 લાખ રૂપિયાની એમની પાસે અપહરણ કરીને માગણી કરેલી હતી અને ઘર આગળથી જ એને ઘરમાં ગાડીમાં બેસાડી અને લઈ ગયેલા હતા. એક દિવસ સાથે રાખ્યા બાદ આ જે અપહરણકર્તાઓ છે એમણે આ ભોગ બનનાર પાસેથી કોઈ કશું ન મળતા એને રોડ ઉપર છોડી દીધેલો અને એ આ જગદીશજી છે એ પોતે ચાલીને પોતાના ઘરે આવેલો. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.